તો હવે આગળ વાત કરીએ તો ચોટીલાની ચોટીલા તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી. શુભેચ્છા પાઠવવાની ઉતાવળમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું હોદ્દેદારો સહિત લોકો ભાન ભૂલ્યા. ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અંગે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં આજે ડેપ્યુટી કલેક્ટર રાજ સુથાર, મામલતદાર પ્રકાશ ગોઠી, તાલુકા વિકાસ અધિકારી વી આર બારોટ સહિત જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેશભાઈ ધરેજિયા સહિત ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ભાજપને 13 મત અને કોંગ્રેસને 4 મત મળતા ભાજપ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સુરેશભાઈ કુકડિયા તેમજ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પરાલિયાને વિજેતા ઘોષિત કરતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવવામાં આવી. માનવભેદની તાલુકા પંચાયત ખાતે ઉમટી આવી હતી. શુભેચ્છા આપવાની ઉતાવળમાં ભાજપના હોદ્દેદારો સહિત લોકો કોરોનાની ગાઈડલાઈનને ભૂલીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ એક બાજુ મુખ્યમંત્રી એવું કહે છે કે ભીડભાડવાળી જગ્યા પર સખ્તાઈ વાપરવામાં આવશે, પરંતુ ચોટીલા તાલુકા પંચાયત ખાતે કંઈક જુદું જ જોવામાં આવી રહ્યું હતું. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. પ્રશ્નો જે છે તે સૌ સભ્યોને અમે સાથે રાખી અને ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધાને સાથે રાખી અને આગળ વધશું. ખાસ કરીને ગ્રામ્ય વિકાસ માટે નવું શું કરશો અને લોકોને નવું શું આપશો? નવા માટે તો જે પાણીના પ્રશ્નો જે છે ગામડામાં, ખાસ કરીને તે પાણીના પ્રશ્નો હલ કરશું. પાણી આવી જાતથી કોઝવેના પ્રશ્નો છે, માણસોને વધુ જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આવવા જવાની, ગામમાંથી શહેરની અંદર આવવાની જે તકલીફો થાય છે, એના માટે શું વિચાર્યું? એના માટે અમે એ જ વિચાર્યું છે કે તાલુકા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખી અને જે જે સીટના જે જે પ્રશ્નો છે એને લઈ અને સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે રાખી અને આગળ વધશું.